હું પારોલ સેલર આજે તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતીમાં ચિત્રપાથ એક નાવડી ચાલી ભણી ગયા ભણી ગયા ને અને તમે તેનો સ્વાધ્યાય પણ કરી ગયા મને આશા છે કે તમને પાથમાં અને સ્વાધ્યાયમાં બરાબર સમજણ પડી ગઈ હશે સમજણ પડી ગઈ ને તો ચાલો તમે મને કહો કે આ ચિત્રપાથમાં કયા કયા પ્રાણીઓની વાતો કરવામાં આવી છે કીડી ઉંદર પીલું એટલે કે મરઘીનું બચ્ચું ભમરો અને ડેડકો બરાબર ને તેઓ ક્યાં ફરવા જાય છે સરોવરના કિનારે સરસ મને લાગે છે કે તમને બરાબર આ પાઠમાં સમજાઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રપાત જે વાર્તા સ્વરૂપે છે એવી જ બીજી સરસ મજાની હું વાર્તા તમને આજે કહેવાની છું તમને ખબર છે વાર્તાનું નામ શું છે ચાલો હું તમને કહું છું વાર્તાનું નામ છે ડેડકાઓની હરીફાઈ તો તમે આ વાર્તા સાંભળવા માંગો છો ને ચાલો તો હું તમને આ વાર્તા કહું છું એક જંગલ હતું એ જંગલમાં પાંચ દેડકાઓ રહેતા હતા એકવાર પાંચ દેડકાઓએ નક્કી કર્યું કે સામે જે પર્વત દેખાય છે તેની ઉપર જે સૌથી પહેલાં પહોંચી જાય તે વિજેતા ગણાશે જંગલના બધા પ્રાણીઓ પણ હરીફાઈ જોવા માટે આતુર હતા સસલાભાઈએ તો સીટી વગાડી એટલે દોડ શરૂ થઈ ગઈ પાંચે ડીડકાઓ તો કૂટકા મારતા મારતા આગળ વધવા લાગ્યા શિયાળ હાથી સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ આ તમાસો જોઈને હસવા લાગ્યા સૌ ડેળકાઓને કહી રહ્યા હતા કે તમે તો દેળકાઓ છો તમે આટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશો છતાં ડેડકાઓ તો દોડતા જ રહ્યા થોડી વારમાં એક દેડકો ઠાકીને અટકી ગયો એટલામાં બીજા બે દેડકાઓ પણ ઠાકીને અટકી ગયા હવે ધીમે ધીમે ચોથો દેડકો પણ ઠાકીને હાંફવા લાગ્યો અને તે પણ અંતે અટકી ગયો હજુ છેલ્લો એક દેડકો બાકી હતો તે પર્વતની ટોચ સુધી પહોંચવા માટે મહેનત કરી રહ્યો હતો હાથીએ તેને કહ્યું ટોચ સુધી તું ના પહોંચી શકશે તારા દોસ્તની જેમ તું પણ બેભાન થઈ જશે ઠોભી જા પણ દીડકો તો પોતાની ધૂનમાં મસ્ત જ હતો પ્રાણીઓની મસ્કરી તેણે સાંભળી જ નહીં તે પર્વતની ટોચ તરફ આગળ જ વધતો રહ્યો પ્રાણીઓ કહે હમણાં થાકીને બેસી જશે પણ દેડકો તો આ ઘરે પર્વતની ટોચ સુધી પહોંચી જ ગયો બધા પ્રાણીઓ જોતા જ રહી ગયા જંગલમાં હાહાકાર મચી ગયો એક નાનકડો દેડકો પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો છે આ પાંચમો ડેડકો વિજેતા કહેવાયો તો મિત્રો મનોબળ મજબૂત હોય તો આપણને સફળતા મળે જ છે વિદ્યાર્થી મિત્રો તમે પાંચ એકમાં નાવડી ચાલી વાર્તામાં જોયું કે દેડકો પોતાના મિત્રને છોડીને એકલો જ પાણીમાં કૂડી પડે છે ત્યારે તેના મિત્રો નિરાશ થતા નથી પણ સરસ મજાની નાવડી બનાવે છે અને નૌકાવિહારનો આનંદ માણે છે જ્યારે દકાની હરીફાઈની વાર્તામાં દેળકાને સમજાઈ જાય છે કે આપણું મન મજબૂત હોય તો આપણને સફળતા મળે જ છે વિદ્યાર્થી મિત્રો તો તમને આ વાર્તા કેવી લાગી મજા આવીને સરસ જો આપણું મનોબળ મજબૂત હોય ને તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ પણ આપણું મનોબળ મજબૂત હોવું જોઈએ આપણે વિચારીએ કે મારાથી આ કામ થશે નહીં તો આપણે ક્યારે પણ નહીં કરી શકીશું કેટલીકવાર કેટલા વ્યક્તિઓ તમને એમ કહેતા હોય છે કે આ કામ તારાથી ન થાય અને તેને કારણે આપણે એ કામ કરતા નથી આપણે મહેનત કરતા નથી આપણે પ્રયત્ન કરતા નથી એટલા માટે આપણને સફળતા પણ મળતી નથી પણ આ કામ હું કરી શકીશ એવું જ્યારે આપણે વિચારીએ છીએ એટલે આપણને સફળતા મળે જ છે બરાબર ને તો ચાલો હું તમને એકાદ બે આમાંથી પ્રશ્ન કરું છું તમારે મને જવાબ આપવાના છે બરાબર ને ચાલો તો આ હરીફાઈમાં કેટલા દેડકાઓએ ભાગ લીધો હતો પાંચ વેરી ગુડ પાંચ દેડકાઓએ ભાગ લીધો હતો આ હરીફાઈ શરૂ થઈ તે પહેલાં સીટી કોણે વગાડી હતી સસલાભાઈએ સસલાભાઈએ વેરી ગુડ તો ચાલો હવે તમે મને એ કહો કે આ હાથીભાઈએ દેડકાને શું સમજાવ્યું ચાલો તમે વિચારો 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 તમે આનો જવાબ વિચારો ત્યાં સુધીમાં હું એક બીજી સરસ મજાની વાર્તા વાંચીને આવું છું આવજો બાય બાય